આપની સાથે જ જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવા મોમિન નવીરા આજે આપણી સાથે ઉપસ્થિત છે. દર્શક મિત્રો, ફરી એક વખત આપને જણાવી દઈએ કે એક્ઝોટિક વેબ મીડિયા ચેનલ એજ્યુકેશન પેનલ ચલાવી છે અને અલગ અલગ વિષયોની સાથે આપણે અવરનવર મળ્યા છે. ગઈકાલથી આજ સુધી આપણે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓને અભિનંદન સાથે અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે સુરતની નામાંકિત શાખા શાળા જીવન ભારતી અને તેના વિદ્યાર્થીઓ જેઓએ A1 ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મેડમ, આપની શાળાના વિદ્યાર્થીઓ અને કયા ક્રમે આપની શાળા આવી છે બોર્ડમાં એ વિશેની માહિતી આપ દર્શક મિત્રોને આપશો. નમસ્કાર દર્શક મિત્રો, જીવન ભારતી કુમાર ભવન આજે ફરીથી એક્ઝોટિક વેબ મીડિયા દ્વારા આપ સમક્ષ ઉપસ્થિત થયા છીએ. અમે ઘણી લાગણી અનુભવી રહ્યા છીએ અને ખૂબ આનંદ સાથે અમે કહી રહ્યા છીએ કે બોર્ડનું જે પણ રિઝલ્ટ હતું એ 66.97% છે, જ્યારે અમે અમારી શાળાનું રિઝલ્ટ 93.45% મેળવી શક્યા છીએ. અને આ રિઝલ્ટમાં અમે A1 ગ્રેડની અંદર 5 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડની અંદર 38 વિદ્યાર્થીઓ સાથે આજે અમે બોર્ડની અંદર ખૂબ અનેરું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. અને એ માટે હું મારા દરેકે દરેક ધોરણ 10ના વિદ્યાર્થીઓને અભિવાદન પાઠવું છું. જી, ખૂબ સુંદર વાત પ્રીતિબેન. આપની તમામ વિદ્યાર્થીઓને એક્ઝોટિક વેબ મીડિયાના ડાયરેક્ટર યામિનીબેન સુખડિયા તથા મનોજભાઈ સુખડિયા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે વાત કરીશું જે વિદ્યાર્થીનીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવા મોમિન નમીરા સાથે. નમીરા, તમે શું લાગણી અનુભવો છો અને કેવી રીતે આ રિઝલ્ટ સુધી પહોંચ્યા છો? મને ખૂબ જ ખુશી થાય છે. મેં 92% પ્રાપ્ત કર્યા, બહુ મહેનત કરી હતી મેં એટલે પ્રાપ્ત કર્યા 92%. કેવી રીતે મહેનત કરી હતી? દીધા સ્કૂલ ટ્યુશન પછી મિનિમમ 4 અવર્સ તો હું વાંચતી જ હતી અને ટ્યુશનમાં સ્કૂલમાં બહુ સરકાર મળ્યો મને. મારા ટીચર્સનો ખૂબ સમજ પડી મને ટીચર્સ સાથે. જી, સૌથી વધારે માર્ક્સ કયા વિષયમાં તમે પ્રાપ્ત કર્યા છે? મેથ્સમાં પ્રાપ્ત કર્યા છે. દર્શક મિત્રો, મેથ્સના ખૂબ જ સારા માર્ક્સ સાથે વિદ્યાર્થીને A1 ગ્રેડમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણે એની સાથે વાત કરી રહ્યા છે. કેટલા કલાક સુધી તમે વાંચતા હતા? મિનિમમ 4 અવર્સ રોજ, મિનિમમ 4 અવર્સ તો વાંચતી જ હતી. અને લખીને વાંચ્યું છે કે પછી કેવી રીતે તમે તમારો અભ્યાસક્રમ જરૂરી હતું તે લખીને કર્યો? અને હવે અમારા જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 10માં આવ્યા છે એને શું સંદેશ આપશો કે એ કેટલા કલાક વાંચવું જોઈએ? વાંચવું જોઈએ, વધારે વાંચવું જોઈએ, 4-5 કલાક. જી, ખૂબ જ સુંદર વાત. 4-5 કલાક વાંચીને અને લખીને જો તમે અભ્યાસ કરો તો તમે ખરેખર ખૂબ સારા રેન્કર બની શકો છો એવી વાત આજના વિદ્યાર્થીની. એની સાથે એના માતા પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે મેમ? અફરોજ. અફરોજ, અફરોજ મેમ, તમારી દીકરી A1 ગ્રેડમાં આવી છે તો તમે કેવી લાગણી અનુભવો છો? બહુ સારી, એકદમ ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા? હમણાં તો તમારો રોઝા અને રમઝાનનો ખૂબ સરસ કમાય છે. મેં પાર્ટી પણ કરી લીધી. અરે વાહ, ખૂબ સરસ. અને પાર્ટી પણ કરી ચૂક્યા છે અને તમારી દીકરીના આટલા સારા માર્ક્સ આવ્યા છે તો તમે ખૂબ જ આનંદની લાગણીઓ અનુભવો છો. તમારી દીકરી હવે આગળ ભણવા માંગશે તો તમે એને કેવી રીતે મદદ કરશો? જે બની શકે એટલે બધી પૂરી રીતે નાનપણથી ચોક્કસ કોઈ ફિલ્ડમાં કારકિર્દી બનાવી છે એના માટે એને સંપૂર્ણ ધગસ અને આખું વર્ષ એને જે ખંતપૂર્વક મહેનત કરી છે અને એને અમે બી એટલો જ સહકાર આપ્યો છે અને શાળા તરફથી શાળાના સંપૂર્ણ બધા શિક્ષકો અને મેઇનલી પ્રિન્સિપલ મેડમે જે સપોર્ટ કર્યો છે અને હવે પછીથી એમણે જે અમને સપોર્ટ કર્યો છે કે પોતે બાયોલોજીના નિષ્ણાંત છે અને મારી દીકરીને બાયોલોજીના ફિલ્ડમાં જવું છે એના માટે એમણે સંપૂર્ણ અમને સહકારની ખાતરી આપી છે તો એમનો ઘણો ઘણો આભારી છું આપના ચેનલના માધ્યમથી. જી, ખૂબ સરસ વાત સાહેબ કે વિદ્યાર્થીઓ જ્યારે
એક આગવું સ્થાન પ્રાપ્ત કરતા હોય, અને ખાસ કરીને તેઓના 10મા પછી એટલે 11મા 12મા એટલે લોકોનું કારકિર્દીનું વર્ષ ભરી જાય, અને આવા સમયે શાળાના પ્રિન્સિપલ કે શિક્ષકો એમને મદદ કરતા હોય છે. મેડમ, તમારી સાથે વાત કરીશ કે ધોરણ 11 અને 12 એમાં તમે વિદ્યાર્થીઓને કયા કારકિર્દી અને કેવી રીતે લોકોને સપોર્ટ કરો છો? અમે વિદ્યાર્થીઓને હંમેશા પેરેન્ટ્સ સામે કહેતા હોઈએ છીએ કે તમારું બાળક જે ફિલ્ડમાં રસ દાખવતું હોય એ જ ફિલ્ડમાં એને એડમિશન અપાવવાની પ્રક્રિયા કરાવવી જોઈએ, અને એમને જ લગતી જો એને સ્ટ્રીમ પસંદગી કરવામાં આવે તો એ પોતે રસપૂર્વક એમાં આગળ વધી શકે છે. નમીરા જેણે ગણિતની અંદર 100માંથી 99 માર્ક્સ મેળવ્યા છે તે છતાં પણ એ દીકરી આજે એવું કહે છે કે મારે ડોક્ટર બનવું છે, અને એ ડોક્ટર બનવા માટે એણે જીવ વિજ્ઞાન સાથે ધોરણ 12 એને પાસ કરવું પડે, અને એના માટે એને જે પણ જરૂરિયાત હશે, હું પોતે બાયોલોજીના શિક્ષક તરીકે છું અને હું બહુ ગર્વથી કહું છું કે બાયોલોજી હું ખૂબ સારી રીતે એને કરાવી શકીશ, અને એને જે મદદ જોઈતી હશે તે મદદ અમે એને પ્રોવાઈડ કરીશું. નીટ JEE બાયોલોજી છે કે એને નીટ અને ગુજકેટ વર્ષણની પણ તૈયારી કરાવવાની છે એ અમે અહીંથી એને સંપૂર્ણ રીતે કરાવીશું. ખૂબ જ સુંદર વાત પ્રીતિબેન આપની, અને તમામ દર્શક મિત્રોને ફરી એક વખત એક સંદેશો આપી દઈએ કે ધોરણ 10માં ખૂબ જ સારા અંક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને પણ પિંકી મેમના માધ્યમથી અને અમારી ચેનલના માધ્યમથી એવું કહેવા માંગીશ કે વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ છે અથવા તો એ લોકોને જે કરવું છે એ ફિલ્ડમાં એ લોકોને એડમિશન અપાવવાની પ્રક્રિયા જરૂરથી મા બાપ કરે એવી અભ્યર્થના સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.